સુરત વરાછામાં બોમ્બે માર્કેટ પુણા રોડ ઉપર ઈશ્વરનગર સોસાયટીમાં રહેતા મોટાભાઈએ નાનાભાઈને ચપ્પુ મારીને હત્યા કરી નાખી હતી. બંને સાથે જમી રહ્યા હતા તે સમયે નાનાભાઈથી છાસ ઢોળાઈ ગઈ. મોટાભાઈએ નાનાભાઈને ઠપકો આપતા બંને વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. મોટાભાઈએ ચપ્પુ મારી દેતા નાનાભાઈનું મોત નીપજ્યું હતું. ભાવનગર જિલ્લાના પાવડી ગામના વતની ભૂપતભાઈ ભવાનભાઈ વાળા પરિવાર સાથે છેલ્લા 3 વર્ષથી સુરતમાં બોમ્બે માર્કેટ પુણા રોડ ઉપર ઈશ્વરનગર સોસાયટીમાં ભાડેથી રહે છે. 25 વર્ષીય મોટા પુત્ર રાજુ અને 20 વર્ષીય નાનો પુત્ર ઘનશ્યામ બંને સાથે જમવા બેઠા હતા. ઘનશ્યામથી છાસ ઢોળાઈ ગઈ અને રાજુએ ઘનશ્યામને કહ્યું કે છાસ કેમ ઢોળે છે. ત્યારે ઘનશ્યામે સામે જવાબ આપ્યો કે ભલે ઢોળાઈ ગઈ, તને ક્યાં સાફ કરવાની છે, મમ્મી અને બેન સાફ કરશે. રાજુએ કહ્યું કે તારે સાફ કરવી પડશે અને અત્યારે સાફ કર. ઘનશ્યામે સાફ કરવાની ના પાડતા રાજુ એક તમાચો મારી દીધો હતો. તેનાથી બંને વચ્ચે ઝપાઝપી થવા લાગી હતી. રાજુએ ઘનશ્યામને ચાકુ મારી દીધું હતું. ઘનશ્યામને છાતીના ભાગે ચાકુ વાગી ગયો હતો. જોકે પ્રથમ નજરે સામાન્ય ઈજા દેખાતી હતી. ઘનશ્યામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યારે ડૉક્ટરે ઘનશ્યામને મૃત જાહેર કર્યો હતો. ઘનશ્યામની માતા ધીરુબેને રાજુ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે હત્યાનો ગુનો નોંધીને પોલીસે રાજુની ધરપકડ કરી છે.